નમસ્તે મિત્રો આજે આપણે ધોરણ સાત સામયિક મૂલ્યાંકન કસોટીનું સપ્ટેમ્બર બે હજાર વીસનું ગુજરાતી પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ અને આના સિવાયના જે વિષયો છે એના પણ પેપર મૂકાઈ ગયા છે એટલે જો બાકી હોય તો તમે એ જોઈ લેજો પહેલો પ્રશ્ન અહીં પાંચ માર્કનો છે કે સ્વાતંત્ર્ય દિન વિશે દસ બાર વાક્યોમાં નિબંધ લખો બરાબર તો એનો જવાબ કેવી રીતે લખવાનો કે સ્વાતંત્ર્ય દિન એટલે જે દિવસે આપણને અંગ્રેજી અંગ્રેજોની ગુલામીમાંથી સ્વતંત્રતા મળી તે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ આપણો દેશ આઝાદ થયો તે દિવસ આપણે તેમને સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવીએ છીએ શાળામાં ધ્વજવંદન કરવામાં આવે છે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો નૃત્ય નાટક દેશભક્તિ ગીતો વગેરેનું આયોજન કરવામાં આવે છે દેશને આઝાદી આપવામાં શહીદ થયેલા લોકોને યાદ કરવામાં આવે છે સૈનિકોનું વીર સૈનિકોનું સન્માન કરવામાં આવે છે બરાબર છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે જાહેરાતનું વાંચન કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો તો પહેલો પ્રશ્ન છે કે પુસ્તક મેળાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે બરાબર તો એનો જવાબ છે કે પુસ્તક મેળાનું આયોજન રંગીન હોલમાં કરવામાં આવ્યું છે એ રીતે બીજો પ્રશ્ન છે કે પ્રો વદનકુમારે પુસ્તક મેળાનું આયોજન કર્યું કારણ કે બરાબર એનો જવાબ છે કે પુસ્તક વાંચનનો શોખ ધરાવતા બાની સ્મૃતિ માટે કર્યું હતું પુસ્તક બ છે બ પુસ્તક વાંચનનો શોખ ધરાવતા બાની સ્મૃતિ માટે પુસ્તક મેળાનું આયોજન કર્યું હતું બરાબર છે હવે ત્રીજો પ્રશ્ન છે કે આપેલ શબ્દો માટેના ગુજરાતી શબ્દો જાહેરાતમાંથી શોધીને લખો બરાબર હવે ડિસ્કાઉન્ટ છે કલેક્શન છે અને ફેમસ છે એના માટે ડિસ્કાઉન્ટ માટે વળતર કહેવાય કલેક્શન એટલે સંગ્રહ કહેવાય અને ફેમસ એટલે પ્રસિદ્ધ કહેવાય બરાબર પ્રશ્ન ચોથો છે કે વદનભાઈના મિત્ર હિન્દીના અધ્યાપક છે તેઓને કયા વિભાગમાં વધારે રસ પડશે તો તેમને વિભાગ બેમાં વધારે રસ પડશે કયા વિભાગમાં રસ પડશે વધારે વિભાગ બેની અંદર તેમને વધારે રસ પડશે હિન્દી ગુજરાતી સર્જકોની પ્રસિદ્ધ કૃતિઓ નવલકથા વગેરેમાં એને વધારે રસ પડશે બરાબર ચોથો પ્રશ્ન પૂરો થયો એટલે હવે પાંચમો પ્રશ્ન છે કે નીચેનામાંથી જે પુસ્તકો એક જ વિભાગમાં સામેલ ન હોય તે વિકલ્પ શોધીને લખો એમાં જવાબ ચોથો આવશે અ અને ડ બંને બરાબર બાળ સાહિત્ય પર્યાવરણ અને ડ છે નવલકથા સાહસકથા જવાબ ચોથો આવે છે ચોથો તમારે જવાબ જોવો હોય તો જોઈ લો કે અ અને ડ બંને ચોથામાં આવે છે બાળ સાહિત્ય પર્યાવરણ નવલકથા સાહસકથા એટલે બંનેમાં બંનેનો સમાવેશ ચોથા જવાબમાં થાય છે અ અને ડમાં થાય છે બરાબર ત્યાર પછી પ્રશ્ન ત્રણ છે કે આપેલા વિધાનો માટેના જવાબ કૌશમાં આપેલ વિકલ્પોમાંથી શોધીને લખો બરાબર તો આપેલ વિધાનો માટેના જવાબ કૌશમાં આપેલ ઉપરના વિકલ્પો છે એમાંથી શોધીને લખવાનું છે પહેલું છે અંગત ઉપયોગમાં આવતો ડ્રાઈવર તો એને શું કહેવાય સોફર કહેવાય શું કહેવાય સોફર ચાલો બીજો પ્રશ્ન છે કે જરૂર ન હોય તેવી વાપરવા માટે તેવી વાપરવા માટે ભેગું કરવું જરૂર ન હોય તેવું વાપરવા માટે ભેગું કરવું એને શું કહેવાય પરિગ્રહ કહેવાય શું કહેવાય પરિગ્રહ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે તેજસ્વી વિદ્યાર્થીને અભ્યાસ માટે મળતી આર્થિક રકમ એને શું કહેવાય શિષ્યવૃત્તિ કહેવાય શું કહેવાય શિષ્યવૃત્તિ એટલે શિષ્યને મળતું વૃત્તિ અથવા વેતન બરાબર ત્યાર પછી આવે છે ચાંદીનો રણકારવાળો સિક્કો ચોથો શબ્દ છે ચાંદીનો રણકારવાળો સિક્કો તો એને શું કહેવાય કલદાર કહેવાય શું કહેવાય કલદાર પાંચમું છે જીવન ઉપયોગી ભાથુ જીવન ઉપયોગી ભાથું એને શું કહેવાય જીવન પાથેય કહેવાય શું કહેવાય જીવન પાથેય પછી છઠ્ઠું છે સૂકી માટીના મોટા ગાંગડા એને ઢેફા કહેવાય શું કહેવાય સૂકી માટીના મોટા ગાંગડા એને ડેફા કહેવાય સાતમું છે છાપરાના છેડા ઉપરના નળિયા જેમાંથી પાણી બહાર આવશે છાપરાના છેડા ઉપરના નળિયા જેમાંથી પાણી બહાર આવશે એને નેવા કહેવાય શું કહેવાય નેવા પછી ત્રણ જાતના પાનનું તોરણ ત્રણ જાતના પાનનું તોરણ એને શું કહેવાય તરિયા તોરણ કહેવાય શું કહેવાય તરિયા તોરણ સોરી પછી જેનો કોઈ છેડો કે અંત નથી તે અનંત કહેવાય શું કહેવાય અનંત પછી દસમું વાક્ય છે ઘરના જેવી સગવડવાળો રેલગાડીનો ખાસ ડબ્બો તો એને શું કહેવાય સલૂન કહેવાય શું કહેવાય સલૂન પ્રશ્ન ચાર છે કે વિરામ ચિહ્નો મૂકી ફકરો ફરીથી લખો એના પાંચ માર્ક છે બરાબર તમારે આખો ફકરો છે એ વિરામ ચિહ્નો સાથે અહીં લખવાનો છે આ રીતે અવતરણ ચિહ્નો પ્રશ્નચિહ્ન ઉદ્ગાર ચિહ્ન છે અલ્પવિરામ આવે પૂર્ણ વિરામ આવે બરાબર તો આ રીતે તમારે વિરામ ચિહ્નો સાથે પૂર્ણવિરામ અલ્પવિરામ પ્રશ્નચિહ્ન ઉદ્ગાર ચિહ્ન અવતરણ ચિહ્ન ડેશ જે કંઈ આવે એ આ જ રીતે તમારે આખો પેરેગ્રાફ લખી દેવાનો છે વિરામચિહ્નો સાથે ઓકે એના પછીનો પ્રશ્ન છે પાંચમો પ્રશ્ન કે નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપો પ્રશ્ન જોઈ લો પરીક્ષામાં ચિંતામુક્ત રહેવા તમે શું શું પ્રયત્ન કરશો પરીક્ષામાં ચિંતા કરવાથી કે ગભરાઈ જવાથી શું નુકસાન થાય છે બ બે માર્કના પહેલા બે પ્રશ્નો છે અને છેલ્લો એક માર્કનો પ્રશ્ન છે બરાબર તો પરીક્ષામાં પરીક્ષા રસ્વ છે ને એને બદલે દીર્ઘ કરજો રી છે ને એ દીર્ઘ બાજુ કરજો કે પરીક્ષા સમયે ચિંતા મુક્ત રહેવા માટે અમે પહેલેથી જ બધા વિષયોનું આયોજનપૂર્વક તૈયારી કરીશું જેથી પરીક્ષા સમયે ચિંતા ન થાય પરીક્ષા સમયે ચિંતા કરવાથી યાદ કરેલું ભૂલાઈ જાય છે અને પેપરમાં લખી શકાતું નથી તેથી પરિણામ યોગ્ય આવતું નથી બરાબર બીજો પ્રશ્ન જો કે બીજો પ્રશ્ન છે ગાંધીજીના કરકસરના ગુણને સમજાવો તો તમારે એમ કહેવાનું કે ગાંધીજીને બિહાર જવા માટે પ્લેન ઉપરાંત સ્પેશિયલ ટ્રેન પણ મળતી છતાં પણ વધુ ખર્ચ થાય એટલા માટે તેમણે લોકલ ટ્રેનમાં જ જવાનો આગ્રહ રાખ્યો કેમકે પ્રજાના પૈસા ખર્ચીને તેમને જવું ગમતું નહીં આ રીતે ગાંધીજી પોતાનું જીવન કરકસરયુક્ત જીવતા હતા છેલ્લો પ્રશ્ન જો કે હરામનું ધન એટલે કેવું ધન તો આ જવાબ છે કે મહેનત કર્યા વગર કોઈને છેતરીને લેવામાં આવતું ધન એટલે હરામનું ધન કહેવાય કે મહેનત કર્યા વગર કોઈને છેતરીને લેવામાં આવેલું ધન એટલે હરામનું ધન કહેવાય ઓકે ફ્રેન્ડ્સ સો દેટ્સ ઓલ હેપી લર્નિંગ હેપી શેરિંગ થેન્ક યુ વેરી મચ